કોરોના વાયરસને લીધે અંદાજે 60 દિવસથી વધુ સમય હેર પાર્લર તથા સલૂન બંધ હોવાને કારણે સુરતના હેર પાર્લરના ધંધા સાથે સંકળાયેલા અનેક લોકોની રોજગારી ઉપર માઠી અસર થવા પામી છે। છેલ્લા 7 દિવસથી વધુ સમય ઘરમાં વિતાવનાર સુરતી લાલાઓ પૈકી જે લોકો ઘરે શેવિંગ ન કરતા હોય તેમના માટે વિના શ્રાવણમાં શ્રાવણ માસ પાડવા જેવી પરિસ્થિતિ જોવા મળી છે। કેટલાક લોકોએ પોતાના ઘરે જાતે અથવા તો કોઈની પાસે વાળ કપાવીને લોકડાઉનના દિવસો પસાર કર્યા છે, જ્યારે કેટલાક લોકોએ ખાનગી ધોરણે ઘર નજીક રહેતા વાળંદને બોલાવી વાળ દાઢી કઢાવી લોકડાઉનના નિયમનો પણ સામનો કરવો પડ્યો છે। અલબત્ત ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન મળેલી છૂટછાટના પગલે અઠવાલેન્સ તેમજ અન્ય વિસ્તારોમાં આવેલ હેર પાર્લર તથા સલૂન ખોલવામાં આવ્યા છે। હેર પાર્લર તથા સલૂનમાં ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સાથે સેનેટાઇઝર તથા માસ્ક પહેરીને વાળ દાઢી કાપવા માટે લોકડાઉન બાદ ધંધાના શ્રી ગણેશ કર્યા હતા। મારું નામ જિગ્નેશ છે ને લાસ્ટ 2 મહિનાથી અમે ઘરમાં હતા, વાળ પણ અમે કાપ્યા નથી ને 2 મહિના પછી આજે મુખ્યમંત્રી સાહેબે જે નક્કી કર્યું છે એ હિસાબે આજે સલૂનો ખુલ્યા છે ને અમે લોકો આટલે વાળ કપાવવા માટે આવ્યા છે ને સવારથી અમારે એપોઇન્ટમેન્ટ લેવી પડી છે એટલે ભીડ ખાસી હતી તે અમને 2 વાગ્યાની મને એપોઇન્ટમેન્ટ આપી હતી, સમજો ને। બીજું મારે વધારે કંઈ કહેવું નથી। આ દુકાનમાં આવ્યા તો તમને કેવી સુવિધા આપી? સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે પછી કોરોનાને લઈને લોકો મન ફાવે તેમ જ વ્યવહાર કરી રહ્યા છે? ના ના, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન થઈ રહ્યું છે ને સેનિટરાઇઝ બધું કરે છે લોકો ને દરેક એપ્રનથી લઈને દરેક વસ્તુ એ લોકો રિયુઝ કરતા નથી, એને ફેંકી દે છે પાછું, એટલે બધું વ્યવસ્થિત દેખાયું અમને ત્યારે જ મેં આટલે બુક કરાવ્યું છે। કોરોના વાયરસના લીધે રાખવી પડતી સામાજિક દૂરી તથા અન્ય નિયમોના પાલન કરવામાં હેર પાર્લર ધંધાર્થીઓને નિર્ધારિત કરતાં વધારે ખર્ચ કરવો પડે તેમ છે, જેથી લોકડાઉન પછી વાળ અને દાઢી કરાવવા જનાર ગ્રાહકોને અગાઉ કરતાં વધારે ચાંદલો ચૂકવવો પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એક ભારતીય નાગરિક તરીકે હું બસ લોકોને એક જ વિનંતી કરું છું, ભલે પરમિશન મળ્યું હોય સલૂનમાં કામ કરવાની, બસ એક જ રિક્વેસ્ટ છે કે જેમ યુઝ એન્ડ થ્રુ એપ્રોન છે, ડિસ્પોઝેબલ નેપકિન છે, જેમ અમે અત્યારે અમારા ઓનર તરીકે અમને ફેસિલિટી આપી છે કસ્ટમરને સર્વિસ આપવા માટે, બસ એવી રીતે તમે પણ ફેસિલિટી લો અને કસ્ટમરને ફેસિલિટી પ્રોવાઈડ કરો, જેથી કરીને આ જે સંક્રમણ થાય છે એ આપણા માટે થોડુંક ઓછું થાય અને એનાથી આપણે નિવારણ આવે અને કોરોનાનો ભય ઓછો થાય। લોકડાઉન 4 અમલવારી થઈ ચૂકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ એરિયામાં પાર્લર અને સ્પાને પરવાનગી આપવામાં આવી છે કે તેઓ દુકાન ખોલી શકે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરી નિયમોનું કટિબદ્ધ રીતે પાલન થાય તેની સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે આપણે આજે સુરતના ફેમસ એવા નીટિંગ કટ્સ એન્ડ કલર નામની સેલૂનની દુકાનમાં જોડાયા છે કે જ્યાં મોટી સંખ્યામાં આજે ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે, લોકો અપોઇન્ટમેન્ટ લઈને પોતાના વાળ કટિંગ્સ માટે આવ્યા છે। ત્યારે આપણે દુકાનના ઓનર એવા નીતિનભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, જે નીતિનભાઈ કે આજે નમસ્કાર કે જે આજે સરકાર દ્વારા દુકાન ખુલ્લી મૂકવાની કે છેલ્લા 2 મહિનાથી તમારી દુકાન બંધ હતી અને લોકો પણ પોતાના ઘરમાં રહીને પરેશાન હતા, ત્યારે આજે 2 મહિના પછી તમારી દુકાન ખુલ્લી થઈ છે, તો આજે તમને કેવું વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોનો ગ્રાહકોનો ધસારો છે કે પછી લોકો હજુ પણ કોરોનાને લઈને પોતાના ઘરમાં જ વાળ કટિંગ કરી રહ્યા છે, જે આપને શું કહેવું છે? સૌથી પહેલાં તો હું ગુજરાત ગવર્નમેન્ટના આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજય રૂપાણી સાહેબનો હું ધન્યવાદ કરીશ, કારણ કે આજે એમણે જે અમારા સલૂન અમારા બિઝનેસને પરવાનગી આપી કે આજે અમે આ બિઝનેસ કરી શકીએ, પણ એમના નીતિ અનુસાર અને જે એમના આદેશ અનુસાર બધા સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને જે પણ બીજી આપણે કાળજી લેવાની છે એ બધી કાળજી હું અત્યારે અમારા સલૂનમાં અમે આપી રહ્યા છે। તમે જોઈ શકો છો અમારા કસ્ટમર્સ હોય કે અમારા એમ્પ્લોઈઝ હોય, અમારા માટે એમ્પ્લોઈઝ અને કસ્ટમર, અમારા માટે એમ્પ્લોઈઝની બી સુરક્ષા બહુ જરૂરી છે અને અમારા આવનાર ગ્રાહકો એ અમારા માટે ભગવાન બરાબર છે અને એમની પણ સુરક્ષા અમારી જવાબદારીમાં છે। તો તમે જુઓ આજે અમે એમને માટે દરેક રીતની સુવિધાઓ રાખી છે કે તેમના માટે દરેક વસ્તુઓ જેટલી પણ વપરાય છે એમના માટે એ બધી આપણે ડિસ્પોઝેબલ યુઝ કરી રહ્યા છે। સાથે સાથે આજે અમારા એમ્પ્લોઈઝની જે પણ અમે પીપીઈ કીટ પહેરાવી છે તો એમની પણ સુરક્ષા અમે કરાવડાવી છે। તો આવી રીતની દરેક સુવિધાઓ સાથે અમે આ બધું આજે ચાલુ કર્યું છે અને આજે તમે જોઈ શકો કે આજે અર્થવ્યવસ્થા આપણી ઘણી એવી થઈ ગઈ કે જ્યાં
આટલા સમયથી આપણે ઘરે હતા અને હવે આપણે આ અર્થવ્યવસ્થામાં થોડો ઘણો આપણા માટે વધારો થાય એના માટે સરકારે એક ઇનિશિયેટિવલી એમણે થોડો સમય માટે એક આ રીતે ઓપન કર્યું છે, તો આ અર્થવ્યવસ્થામાં પણ આજે સુધારો દેખાશે આજે નહીં ને કાલે આ રીતે ધીરે ધીરે. અને લોકોને એમ બી ઘરે હવે આટલા સમયથી રહીને જે લડતા હતા કોરોના વાયરસથી, હવે આપણે સાથે મળીને લડવાનું છે, આપણે એકબીજા સાથે આજે મળીને હવે આના માટે ફાઇટ કરવાની છે. તો બસ આવી રીતે આપણે આશા રાખીએ કે આ લોકડાઉન અને જે અત્યારે આપણને જે આપણને થોડી છૂટ મળી છે અમુક વેપારીઓને ધંધા કરવાની આ રીતની, તો આપણે આ ધંધામાં કરીને આપણે થોડુંક અર્થવ્યવસ્થા પણ મજબૂત થાય અને સાથે સાથે કોરોના વાયરસ આ ઇન્ડિયા અને ગુજરાત અને આખા વર્લ્ડમાંથી જલ્દીથી જલ્દી વિદાય લે એવું આપણે આશા. જી નીતિનભાઈ, હવે જે બે મહિના લોકડાઉન થયું તો એમાં જે લોકો હેર કટિંગને પાછલે બાણે ખુલતા હતા તો એમાં એવા પુરાવા થયા છે કે ભાઈ એક જ ટોવેલને લીધે ઘણા બધા આ ગ્રાહકો સંક્રમિત થયા છે. તો આજે બે મહિના પછી જે તમે ઓપન કર્યું છે, તમારી શોપ ઓપન કરી છે, તો તમે કઈ વ્યવસ્થા રાખો છો? જે અસ્ત્રો છે, કાતર છે, ટોવેલ છે, એ બાબતે તમે કેવી સુવિધા રાખી છે? હું સમજી શકું છું કોઈક અવેરનેસ ના હોય કોઈને અને એના કોઈક ભૂલના લીધે આવું થયું હશે. ડેફિનેટલી એ વસ્તુ ના થવી જોઈતી હતી અને જે થઈ છે એના માટે દુઃખની આપણા માટે ઘટના છે. પણ તેમ છતાં આજે અવેરનેસ ઘણી તમે જોવા, આજે સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ રીતના તમારા મીડિયા વર્ગમાં પણ બધી જ જગ્યાએ આપણને આજે દરેક જાતની અને સરકાર દ્વારા પણ ચેતવણીઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને હવે અત્યારે આજના સમયની વાત કરું છું તો હું મારા સલૂનને લઈને અને મારી ઇન્ડસ્ટ્રીથી લઈને હું ડેફિનેટલી એવો વિશ્વાસ ધરાવું છું કે અમે લોકો પૂરેપૂરી કાળજી રાખીશું અને રાખીએ છીએ આજની તારીખમાં પણ. અને જેટલી પણ તમે વસ્તુઓની વાત કરી કે જેમ કે અમારા ટૂલ્સ જેટલા પણ વાપરીશું, ચાહે સીઝર હોય, કોમ હોય, એ બધું આજે તમે જોશો તો અમે સેનિટાઇઝનો પણ પૂરેપૂરો અને સ્ટરીલાઇઝ પણ કરીએ છીએ અને સાથે સાથે અમે દરેક વસ્તુ ડિસ્પોઝેબલ યુઝ કરીએ છીએ, જેથી સુરક્ષાની હું પૂરેપૂરી ગેરંટી આપી શકું છું કે કસ્ટમરને હવે એવી કોઈ પ્રકારની ઘટના ન થાય અને અમારી ઇન્ડસ્ટ્રી ઉપર આ રીતનો બીજો કોઈ દાગ ન લાગે એ હું આશા રાખું છું. નીતિનભાઈ, હવે સરકારે જે છૂટછાટ આપી છે અમુક શોપને, સેલૂન છે, સ્પા છે, કરિયાણું છે, શાકભાજી છે, પછી અમુક એવા ઉદ્યોગ ધંધા છે એને છૂટછાટ આપી છે, તો શું લોકો કોરોનાને લઈને એના ભયને કારણે ઘરમાંથી બહાર આવશે કે પછી ઘરમાં જ પોતાના રહેશે? તમે કોરોનાને લઈને દર્શકોને, અમારા દર્શકોને શું સંદેશો આપવા માંગો છો? હું એક જ વાત કહું છું જેમ આગળ બી કહ્યું કે પહેલાં આપણે જે લડ્યા તે ઘરની અંદર બેસીને લડ્યા કોરોનાથી, હવે લડવાનું છે આપણે સાથે મળીને. આજ નહીં ને કાલે આપણા વેપાર અને ધંધો, અર્થવ્યવસ્થા બધું આપણે જોવાનું છે. એટલે સરકારે જે આપણને આદેશ આપ્યા છે કે આપણે જેમના જેટલા પણ એમને માર્ગદર્શન આપ્યું છે કે આપણે આ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખી, દરેક વસ્તુનું કેર કરી, હાથમાં ગ્લવ્સ પહેરી, માસ્ક પહેરી અને સેનિટાઇઝર હમેશા વારંવાર થોડી વાર પછી હાથ પણ ધોવા, આવું બધું આપણે જેટલા પણ નીતિ નિયમોના પાલન કરીશું તો ડેફિનેટલી આપણે આ ફાઇટમાંથી નીકળી જઈશું અને જીતી જઈશું. અને આ જરૂરી છે. હું દરેક દર્શકોને એક જ વાત કહેવા માગું છું કે ડરો નહીં, થોડુંક તમે વિશ્વાસ રાખો અને વિશ્વાસથી જ આગળ આપણે વધીશું અને આપણે આ કોરોના જેવી બીમારીને પણ ફાઇટ આપીને આપણે જીતીશું. નીતિનભાઈની શોપમાં અનેક ગ્રાહકો આવી રહ્યા છે. નીતિનભાઈના કહ્યા અનુસાર લોકો અત્યાર સુધી પોતાના ઘરમાં રહીને કોરોનાનો સામનો કર્યો છે, પરંતુ હવે બહાર નીકળીને પણ કોરોનાને ફાઇટ આપશે અને પોતાની રોજગારી મેળવશે, જે અંગે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, લોકોએ જાગૃત થવાની જરૂર છે. લોકો બહાર આવો, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને બહાર આવો, માસ્ક પહેરો, કે જેને કારણે આપણે કોઈનાથી સંક્રમિત ન થઈએ અને આપણાથી કોઈ સંક્રમિત ન થઈએ. કેમેરામેન મયુર ટેલર સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતમાં હેર પાર્લરના ધંધા સાથે સંકળાયેલા નીતિનભાઈએ જણાવ્યું હતું કે સરકારે આપેલી છૂટછાટના પગલે રોજિંદા આવક કરતા સુરતના અનેક હેર પાર્લર તથા બ્યુટી પાર્લર સાથે સંકળાયેલા અનેક ધંધાર્થીઓને બંધ થયેલી રોજગારી ફરી ચાલુ થશે. જો કે હેર સેલૂનમાં આવતા લોકોએ માસ્ક પહેરવું તથા સેનેટાઇઝર થઈને રજિસ્ટરમાં પોતાનું નામ, સરનામા અને ફોન નંબર દર્શાવવા પડશે. પાર્લરના ધંધાર્થીઓને સેનેટાઇઝ કરેલી કાતર, કાંસકા, અસ્ત્રો વગેરે સાવચેતીથી કામ કરવું પડશે. ગ્રાહકોને ડિસ્પોઝલ એપ્રોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.